આ ગુજરાત રાજ્યનો ગીર વિસ્તાર છે, જ્યાં એશિયાઈ સિંહોનું સામ્રાજ્ય છે. સમગ્ર પૃથ્વી પર માત્ર ગુજરાત રાજ્યમાં જ એશિયાઈ સિંહનો વસવાટ છે. તેમની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે અને આ સાથે તેમનો વ્યાપ પણ વધી રહ્યો છે. આજે 674 જેટલા સિંહ એશિયાટિક લાયન લેન્ડસ્કેપમાં વસી રહ્યા છે, જે કુલ 9 જિલ્લાઓના 53 તાલુકાઓમાં અંદાજે 30,000 ચોરસ કિલોમીટર જેટલા વિસ્તારમાં ફેલાયેલ છે. વર્ષ 2016થી સતત વધી રહેલા આ આંકડાઓ વિશ્વ સિંહ દિવસમાં ભાગ લઈ ચૂકેલા સહભાગીઓની સંખ્યા દર્શાવે છે. સમગ્ર દુનિયામાં દર વર્ષે 10 ઓગસ્ટના દિવસને વિશ્વ સિંહ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વર્ષ 2013માં આફ્રિકામાં સિંહ સંરક્ષણ માટે કાર્ય કરી રહેલ દંપતી ડેરેક અને બેવરલે જોબર્ટ આ બંને દ્વારા પ્રથમવાર વિશ્વ સિંહ દિવસનો વિચાર મૂકવામાં આવેલો, જે માટે નેશનલ જિયોગ્રાફી અને બિગ કેટ ઇનિશિયેટિવ દ્વારા સહિયારા પ્રયાસો કરવામાં આવેલા. ત્યારથી સમગ્ર દુનિયામાં સિંહ અને તેના સંરક્ષણ બાબતે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. પરંતુ ગુજરાત રાજ્યમાં આ બાબતે એક અનન્ય ઘટના બની છે. વર્ષ 2018માં વિશ્વ સિંહ દિવસની ઉજવણી માટે ગુજરાતના કુલ 5 જિલ્લાઓમાં 11 લાખ જેટલા લોકોએ ઉત્સાહથી ભાગ લીધો અને સર્જાયો વિશ્વ વિક્રમ. અને આ વર્ષે પણ ગામ લોકો અને શાળાઓમાં અનેરો ઉમંગ જોવા મળે છે. તેઓ પોતાનો જૂનો વિશ્વ વિક્રમ તોડવા માટે સજ્જ થઈ રહ્યા છે. આટલી વિશાળ સંખ્યામાં ભેગા થઈ રહેલા લોકોની વ્યવસ્થા માટે યોગ્ય આયોજન જરૂરી છે. સૌરાષ્ટ્રના લોકોના સિંહ અને ગીર પ્રત્યેના પ્રેમને ધ્યાનમાં રાખી વન વિભાગ દ્વારા ઝીણવટભર્યું આયોજન થઈ રહ્યું છે. આજે 10 ઓગસ્ટની સવાર એક અનેરો દિવસ લઈને આવી છે અને આ દિવસ એટલે વિશ્વ સિંહ દિવસ. વિશાળ સંખ્યામાં લોકો નિર્ધારિત સ્થળો પર ભેગા થઈ રહ્યા છે. સિંહ અને પ્રકૃતિ માટેનો પ્રેમ સૌના ચહેરાઓ પર દેખાઈ રહ્યો છે. દિવસોની મહેનત પછી તૈયાર થયેલી સામગ્રીઓ વિદ્યાર્થીઓ સુધી પહોંચી ગઈ છે. બાળકોમાં સિંહના મહોરાઓ પહેરવાની અનોખી ખુશી દેખાઈ રહી છે. સિંહનું આ મહોરું વિશ્વ સિંહ દિવસની ઓળખ બનતું જાય છે. એકઠા થયેલા વિદ્યાર્થીઓ, ગામ લોકો અને પ્રકૃતિ પ્રેમીઓ ઉમંગભેર રેલીમાં જોડાઈ રહ્યા છે. નિયત સમયે આમંત્રિત મહેમાનો દ્વારા લીલી ઝંડી દેખાડતા જ રેલીની શરૂઆત થાય છે. કુલ 5 જિલ્લાઓમાં ઉત્સાહથી જોડાયેલા લોકો દ્વારા અનેક જગ્યાઓ પર રેલીનું આયોજન થયેલું છે.